નમસ્કાર મિત્રો અર્થશાસ્ત્ર ચેપ્ટર દસ અંદાજપત્ર સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશન વિકલ્પ પ્રશ્ન એક ભારતમાં બંધારણમાં કેટલા સ્તરીય સરકારનો ઉલ્લેખ છે ઉત્તર સી ત્રિસ્તરીય પ્રશ્ન બે પંચાયત એટલે શું ઉત્તર એ પાંચ વ્યક્તિની સભા પ્રશ્ન ત્રણ સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી ઉત્તર એ એડમ સ્મિથ પ્રશ્ન ચાર શિક્ષણ એ કોની જવાબદારી છે ઉત્તર બી રાજ્ય સરકારની પ્રશ્ન પાંચ ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે ઉત્તર બી ઘટાડે છે પ્રશ્ન છ કોની ભલામણ મુજબ રાજ્યને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે ઉત્તર બી નાણાપંચ પ્રશ્ન સાત ભારતમાં કયા પ્રકારની ખાદ નીતિ વિષયક મહત્વ ગણાતું નથી ઉત્તર ડી પ્રાથમિક ખાદ પ્રશ્ન આઠ નીચેના પૈકી ક્યાં સમાવેશ નાણાકીય વર્ષ માટે ખર્ચ અને આવકના જે અંદાજો રજૂ કરવામાં આવે છે તેને અંદાજપત્ર કહેવામાં આવે છે પ્રશ્ન બી અંદાજપત્ર ને કેટલી બાજુઓ હોય છે કઈ કઈ ઉત્તર અંદાજપત્રને બે બાજુઓ હોય છે યાદી આપો ઉત્તર કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત જવાબદારી હેઠળના કાર્યો આ મુજબ છે શિક્ષણ આરોગ્ય ખેતી ઉદ્યોગ વીજળી વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વગેરે પ્રશ્ન ચાર સામાન્ય રીતે સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે ઉત્તર સામાન્ય રીતે સંસદમાં દેશના નાણાં મંત્રી અંદાજપત્ર રજૂ કરે છે પ્રશ્ન પાંચ ખાજવાળું અંદાજપત્ર કોને કહેવાય ઉત્તર જે અંદાજપત્રમાં સરકારનું અંદાજિત ખર્ચ સરકારની અંદાજિત આવકથી વધુ હોય તેને ખાજવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે પ્રશ્ન છ સામાન્ય રીતે અંદાજપત્રના અમલનો સમયગાળો કયો હોય છે ઉત્તર સામાન્ય રીતે અંદાજપત્રના અમલ અમલનો સમયગાળો આવનાર નાણાકીય વર્ષ પૂરતો હોય છે પ્રશ્ન સાત મહેસૂલી આવક કોને કહેવાય ઉત્તર સરકારને આવકવેરો મિલકત વેરો બક્ષિસ વેરો આબકારી જકાત વગેરેમાંથી થતી આવક મહેસૂલી આવક છે પ્રશ્ન આઠ વિકાસલક્ષી ખર્ચાઓ કોને કહેવાય ઉત્તર સામાજિક સેવાઓ અને આર્થિક સેવાઓ પાછળ થતા ખર્ચા વિકાસલક્ષી ખર્ચાઓ કહેવાય છે પ્રશ્ન નવ બિનવિકાસલક્ષી ખર્ચાઓમાં કયા ખર્ચાઓનો સમાવેશ થાય છે ઉત્તર લક્ષી ખર્ચાઓમાં વહીવટી સેવાઓ પેન્શન અને નિવૃત્તિના લાભો જાહેર દેવાની વગેરે પાછળ થતા ખર્ચાઓનો સમાવેશ થાય છે પ્રશ્ન દસ પંચાયતની આવકના સાધનો જણાવો ઉત્તર પંચાયતની આવકના સાધનો છે એક બંધારણ માન્યો અને રાજ્ય સરકારે મંજૂરી આપી હોય તેવા સ્થાનિક વેરા અને દંડની રકમ કેન્દ્ર સરકાર દ્વારા મળતા સીધા અનુદાન અને રાજ્યની વિવિધ યોજનાઓના અમલ માટે પંચાયતને ફાળવેલા નાણાં પ્રશ્ન અગિયાર ભારતમાં વસ્તુ સેવા કર જીએસટી નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ઉત્તર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેને વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે જીએસટી કહે છે એક જુલાઈ બે હજાર સત્તરથી વસ્તુઓ અને સેવાઓ કરનો અમલ શરૂ થયો પ્રશ્ન બાદ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે ઉત્તર કેન્દ્રીય નાણાં પ્રધાન જેમને કાઉન્સિલના અધ્યક્ષ નિયુક્ત ટૂંકમાં પ્રશ્નો પ્રશ્ન એક અંદાજપત્ર દ્વારા સંપત્તિની પુનઃ વહેંચણી કઈ રીતે થઈ શકે છે તે સમજાવો ઉત્તર સરકારના અંદાજપત્રમાં સામાજિક સેવાઓ જેવી કે શિક્ષણ સ્વાસ્થ્ય પાયાની સુવિધાઓ પાછળ કરવામાં આવતા મૈસોલી ખર્ચને કારણે સમાજનું જીવન ધોરણ ઊંચું આવે છે અર્થાત તેમની આવક વધતા સંપત્તિનું સર્જન થાય છે સરકારના અંદાજપત્રમાં આર્થિક સેવાઓ જેવી કે ખેતી ઉદ્યોગ વીજળી વાહન વ્યવહાર ટેકનોલોજી વગેરે પાછળ કરવામાં આવતા મહેસૂલી ખર્ચને કારણે દેશમાં ખેતી ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ થતાં રોજગારીનું સર્જન થાય છે લોકોની આવકમાં વધારો થાય છે અને તેઓ જરૂરી સંપત્તિ વસાવી શકે છે અંદાજપત્રમાં કરવામાં આવતા મૂડી ખર્ચાઓને લીધે ગરીબોને નાણાકીય સહાય મળી રહે છે તેથી તેઓ માળખાકીય ઉપભોગ કરી શકે છે પ્રશ્ન અંદાજપત્રના પ્રકારો ટૂંકમાં સમજાવો ઉત્તર અંદાજપત્રના મુખ્યત્વે બે પ્રકાર છે એક સમતોલ અંદાજપત્ર અને બે અસમતોલ અંદાજપત્ર એક સમતોલ અંદાજપત્ર સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર કે જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ તેની અંદાજિત આવક જેટલો હોય સમતોલ અંદાજપત્રમાં આર્થિક સ્થિરતા જળવાઈ રહે અને પ્રજા પર બોજ વધતો નથી સમતોલ અંદાજપત્ર ટકાવવા જરૂરી ખર્ચ ઘટાડવામાં આવે તો આર્થિક કલ્યાણ જોખમાય છે જો તેમ ન કરવામાં આવે તો વેરા વધારી સમતોલ કરતા આર્થિક વિકાસ અવરોધાય છે બે અસમતોલ અંદાજપત્ર જો અંદાજપત્રમાં અંદાજિત આવક અને ખર્ચ સરખા ન હોય તો તે અસમતોલ અંદાજપત્ર કહેવાય છે આવી અસમતુલન બે રીતે હોય છે ખાદ વાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર ખાદ વાળું અંદાજપત્ર જ્યારે સરકારનું અંદાજ અંદાજિત ખર્ચ સરકારની અંદાજિત આવક કરતાં વધુ હોય ત્યારે તેને તેવું અંદાજપત્ર ખાદ વાળું અંદાજપત્ર કહેવાય છે વિકસતા દેશોમાં ખાદ અંદાજપત્ર બને છે ખાતવાળું અંદાજપત્ર વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે ખાદ અંદાજપત્રમાં કરવેરા ઓછા હોય છે અને રોજગારી વધારી શકાય છે ખાદ અંદાજપત્રમાં સરકારી દેવું વધે છે અને નાણાં બિન કાર્યક્ષમ રીતે ખર્ચાય છે પુરાંતવાળું અંદાજપત્ર જ્યારે સરકારનું અંદાજિત ખર્ચ સરકારની અંદાજિત આવક કરતાં ઓછું હોય ત્યારે તેવું અંદાજપત્ર પુરાંતવાળું અંદાજિત પત્ર કહેવાય પુરાંતવાળું અંદાજપત્ર ફુગાવાને કાબુમાં લેવા મદદરૂપ બને છે આ અંદાજપત્રમાં સરકારને દેવું કરવું પડતું નથી અને પ્રજા પર ભવિષ્યમાં કરબોજ સહન કરવો પડતો નથી પુરાંતવાળા અંદાજપત્રમાં સરકાર જરૂરી ખર્ચ ટાળે તો સામાજિક કલ્યાણ અને વિકાસ ઊંધાય છે મંદીના સમયમાં નાણાંના અભાવે મૂડી રોકાણ અને રોજગારી પર અસર થાય છે પ્રશ્ન ત્રણ પુરાંતવાળા અંદાજપત્રના કાયદાઓ જણાવો ઉત્તર પુરાંતવાળું અંદાજપત્ર ફુગાવાને કાબુમાં લેવામાં મદદરૂપ બને છે પુરાંતવાળા અંદાજપત્રમાં સરકાર સરકારે ખર્ચને પહોંચી વળવા દેવું કરવું પડતું નથી પુરાંતવાળા અંદાજપત્રમાં પ્રજા પર ભવિષ્યમાં બોજો પડતો નથી પ્રશ્નાચાર જીએસટી નો અર્થ આપો ઉત્તર વસ્તુઓ કે સેવાઓના પૂરતી સપ્લાય પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાઓ કર વશેક ગુડ એન્ડ સર્વિસ

દેશના નાણા મંત્રી અને સમિતિના સભ્યો રાજ્યના નાણા મંત્રીઓ છે જીએસટી મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત છે એક સીજીએસટી અને એસજીએસટી અથવા યુટીજીએસટી અને બે આઈજીએસટી એક સીજીએસટી અને એસજીએસટી અથવા યુટીજીએસટી ભારતમાં વસ્તુઓ અને સેવાના વેપારને પ્રદેશની રીતે બે ભાગમાં વહેંચી શકાય એક રાજ્યમાં જ આંતરિક ધોરણે વસ્તુઓ અને સેવાનું ખરીદ વેચાણ તથા બે જુદા જુદા રાજ્યોમાં વસ્તુઓ અને સેવાનું ખરીદ વેચાણ યુટી હવે રાજ્યમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ્યારે વસ્તુ સેવાનું વેચાણ થાય છે ત્યારે જીએસટી લાગે છે તેના બે ભાગ પડે છે એક એ સીજીએસટી અને બી એસ જીએસટી અથવા યુટી જીએસટી એટલે કે એ કેન્દ્ર સરકારનું જીએસટી સી જીએસટી બી રાજ્ય સરકારનો જીએસટી એસ અથવા કેન્દ્ર શાસિત પ્રદેશનો જીએસટી યુટી જીએસટી દાખલા તરીકે અમદાવાદનો ઉત્પાદક ભાવનગરમાં વસ્તુ કે સેવાનું વેચાણ કરે છે અને તેના પર ધારો કે અઢાર ટકા જીએસટી નો દર છે તો આ વસ્તુ જો રૂપિયા સોની હોય ત્યારે રૂપિયા નવ જી રૂપિયા રૂપિયા નવ એસજીએસટી નવ ટકા રૂપિયા અઢાર કુલ જીએસટી બે આઈજીએસટી ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસ્તુ વસ્તુ કે સેવાના આંતરરાજ્ય વેચાણ ઇન્ટરસ્ટેટ પર આઈજીએસટી લાગશે એટલે કે અમદાવાદના ઉત્પાદકની વસ્તુ મુંબઈમાં બીજા રાજ્યમાં વેચવામાં આવી તો તેના પર લાગતો વેરો આઈજીએસટી કહેવાશે ઉદાહરણ તરીકે સેવા અથવા વસ્તુની કિંમત રૂપિયા સો આઈજીએસટી એટ ધ રેટ અઢાર ટકા રૂપિયા અઢાર કુલ રૂપિયા બરાબર એકસો અઢાર